ભાજપના યુવા ટાઉન હોલ બાદ ભાજપ હવે મહિલા ટાઉન હોલ યોજવા જઈ રહ્યું છે. આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીમાં કન્વેન્શન હોલ ખાતે યોજાનારા મહિલા ટાઉન હોલ કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં આવતીકાલે મહિલા ટાઉન હોલ યોજીને મહિલા મતદારોનો મૂળ જાણવાનો પ્રયાસ કરાશે. બે કલાકે યોજાનારા આ કાર્યક્રમ બે કલાક માટે યોજાવાનો છે, જેમાં રાજ્યભરની 2 લાખથી વધુ મહિલાઓ જોડાશે તેવો ભાજપનો દાવો છે. 33 સ્પોટ્સ પરથી આ કાર્યક્રમ થવાનો છે. સેન્ટ્રલી આપણે કર્ણાવતીથી જીએમડીસીમાં કન્વેન્શન હોલથી કાર્યક્રમ કરીશું અને આ કાર્યક્રમની વિશેષતા એવી રહેશે કે સ્વયં સુષ્માજી સાથે બહેનો પોતે વાત કરી શકશે અને પોતે સુષ્માજી ગુજરાતના ખૂણે ખૂણેથી, કોઈ ખૂણો હોય કે જ્યાં પાલનપુર હોય, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કોઈ ગોધરા અને પંચમહાલનાથી આવેલી બહેનો હશે, તો કોઈક જગ્યાએ છે નવસારી અને સુરતના દક્ષિણ વિસ્તારની બહેનો હશે. આ બધી જ બહેનો સાથે, શહેરી બહેનો હોય કે ગ્રામ્ય વિસ્તારની બહેનો હોય, બધાને આદરણીય સુષ્માજી સાથે સીધો સંવાદ કરવાનો મોકો મળશે. જો સરકાર ઇતને દિનો સે કામ કર રહી હૈ ઓર જો સરકાર કામ કરતે કરતે જનતા કા કલ્યાણ કર રહી હૈ, જો કલ્યાણકારી યોજના હૈ ઉસકે લિયે તો સરકારને જનતા કે સાથ સંપર્ક કરના હી ચાહિયે. હમ યે દેખતે હૈ કે કિતની બાર ઇસકે પહેલે જો કોંગ્રેસ કી સરકાર થી ઉન્હોને જનતા કે સાથ કોઈ કનેક્ટ નહીં કિયા, કભી નહીં રખા. પર ભારતીય જનતા પાર્ટી યે જનતા કો ઉત્તરદાયી હૈ ઓર ઇસી ભાવ સે હમ મહિલાઓ કે સાથ કનેક્ટ હોના ચાહતે હૈ, ઉનકે સાથ હમ સંવાદ કરના ચાહતે હૈ તાકી ઇસ સબ વિષયો કો વો સમજ સકે, યોજનાઓ કા લાભ લે સકે ઓર સહી માયને મેં ઇસ દેશ કે વિકાસ કે લિયે અપના હાથ લગા સકે.